અત્યારથી મિત્રો લાસ્ટ આપણે ઇથેનોલના રાસાયણિક ગુણધર્મો જોયા હતા, હવે જોઈએ ઇથેનોઇક એસિડના રાસાયણિક ગુણધર્મો. ઇથેનોઇક એસિડનું સૂત્ર આ રીતે હતું, CH3COOH. આનું સામાન્ય નામ હતું એસિટિક એસિડ. આપણે જાણીએ છીએ આ કાર્બોક્સિલિક એસિડ વર્ગનો આ એક એસિડ છે જે બીજા ક્રમનો હતો, પહેલા ક્રમનો હતો ફોર્મિક એસિડ. આ એસિટિક એસિડનું 5-8% પાણીમાં બનાવેલું દ્રાવણ એને સરકો કહે છે અને એનો ઉપયોગ એ પ્રિઝર્વેટિવ તરીકે એનો ઉપયોગ અથાણા અને ખોરાકને સારો રાખવા માટે થાય છે. આનું ગુજરાતી છે સંરક્ષક, એટલે કે સારો રાખવા માટેનો રક્ષક. તો એ 5-8% પાણીમાં બનાવેલ દ્રાવણ, આનો અર્થ થાય કે 100 ગ્રામ દ્રાવણ હોય તો એની અંદર 5 ગ્રામ જેટલો એસિટિક એસિડ હોય. 8% અર્થ થાય 8 ગ્રામ જેટલો એસિટિક એસિડ હોય. તો આ એક એની સાંદ્રતા દર્શાવવા માટેનો એકમ છે. એસિટિક એસિડનું ગલનબિંદુ એ 290 કેલ્વિન હોય છે, જેને કારણે જ્યારે ટેમ્પરેચર 27 ડિગ્રીથી નીચું જાય, 290 કેલ્વિન એટલે 27 સેલ્સિયસ, તો જ્યારે તાપમાન નીચું જાય એટલે કે ઠંડા વાતાવરણમાં તે ઘન સ્થિતિમાં આવી જાય છે, ઠરી જાય છે. આ ઘન સ્થિતિમાં આવી જાય એને ગ્લેશિયલ એસિટિક એસિડ કહેવાય. એસિટિક એસિડ અથવા બીજો શબ્દ આપણે કયો વાપરી શકીએ, ઇથેનોઇક એસિડ, ગમે તે શબ્દ વાપરી શકીએ. તો ગ્લેશિયલ એસિટિક એસિડ એસિટિક એસિડ જ છે, પણ ત્યાં એસિટિક એસિડ કઈ સ્થિતિમાં આવી જાય છે, ઘન સ્થિતિમાં. જ્યારે એસિટિક એસિડ શુદ્ધ સ્વરૂપમાં હોય ત્યારે ટેમ્પરેચર 27 ડિગ્રી કરતા નીચું જાય એટલે તરત જ એમાં આવી જાય ઘન સ્થિતિમાં, એને શું કહેવાય, ગ્લેશિયલ એસિટિક એસિડ. તમે HCl જેવો એસિડ લઈ લો અને એને પાણીમાં નાખો તો એનું વિયોજન થાય H+Cl-માં. આ વિયોજન 100% વિયોજન થાય. જ્યારે વિયોજન વધારે પ્રમાણમાં થતું હોય તો એને પ્રબળ એસિડ કહેવાય. આવી જ રીતે તમે એસિટિક એસિડમાં આવો, આને પાણીમાં નાખો એટલે આનું વિયોજન થાય CH3COO-H+માં, પણ આ વિયોજન ખૂબ ઓછું થાય અને ખૂબ ઓછું વિયોજન થતું હોવાથી એને નિર્બળ એસિડ કહેવામાં આવે છે. એટલે આ એસિડ તરીકે નિર્બળ એસિડ છે. ઇથેનોઇક એસિડ એક નહીં, દરેક કાર્બોક્સિલિક એસિડ નિર્બળ એસિડ હોય છે, કારણ કે એનું સંપૂર્ણ વિયોજન થતું નથી. એટલે જેટલો HCl આપે એટલો H+E આપતા નથી, એટલા માટે એને શું કહે છે, નિર્બળ એસિડ. જ્યારે HCl જેવા એસિડનું જે ઇનઓર્ગેનિક એસિડ છે આને અકાર્બનિક એસિડ કહેવાય, આને કાર્બનિક એસિડ કહેવાય. અકાર્બનિક એસિડનું વિયોજન સંપૂર્ણ થાય એટલા માટે અકાર્બનિક એસિડને કેવો એસિડ કહેવાય, પ્રબળ એસિડ. જ્યારે કાર્બનિક એસિડ જે છે, કાર્બોક્સિલિક એસિડ, એમાં આવે નિર્બળ એસિડમાં. ઇથેનોઇક એસિડની ઘણી પ્રક્રિયાઓ છે, એમાંની આપણે અહીંયા અમુક પ્રક્રિયાઓ લઈએ. પહેલા છે એસ્ટરીકરણ. એસ્ટરીકરણ એટલે એનો અર્થ થાય એસ્ટરની બનાવટ. અહીંયા આપણે એસ્ટરની બનાવટ જોવાની છે. પહેલા જોઈ લઈએ એસ્ટર એટલે શું, એસ્ટર એટલે શું એની થોડી ચર્ચા કરી લઈએ. ચાલો, તો આલ્કોહોલ પ્લસ એસિડ
ભેગા થઈ અને એક નવું સંયોજન આપે છે જેને એસ્ટર કહે છે. આ છે એસિડ પ્લસ આલ્કોહોલ CH3OH. અહીંયા આપણે એસિડને આ રીતે લખી RCOOH, આલ્કોહોલને લખી ROH, R-OH, થોડું જુદું. અહીંયાથી હાઇડ્રોજન દૂર થાય, અહીંયાથી OH દૂર થાય અને આવું સંયોજન બને RCOOR- વત્તા પાણીનો અણુ છૂટો પડે. આને કહેવાય એસ્ટર. એટલે એસ્ટરમાં COOR સમૂહ હોય અને એસ્ટરનું નામકરણ છેલ્લેથી થાય. એટલે એસ્ટરના નામમાં શરૂઆતમાં નામ આર ડેશનું નામ પહેલા આવે અને આ વિભાગનું નામ પછી આવે. આપણે અહીંયા બનાવીએ એટલે નામકરણ જોઈએ. ચાલો માની લો કે આપણે જે એસ્ટર બનાવવો છે એના માટે આપણે એસિડ લઈ લીધો, ઇથેનોઇક એસિડ. આની પ્રક્રિયા કરી આપણે મિથેનોલ સાથે હવે અહીંયાથી OH સમૂહ દૂર થાય, અહીંયાથી હાઇડ્રોજન દૂર થાય એટલે આ મિથાઇલ સમૂહ અહીંયા જોઈન્ટ થાય. એટલે આવું સંયોજન બને CH3COOCH3 વત્તા પાણીનો અણુ છૂટો પડે. અહીંયા સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ વપરાય. આપણે વાત થઈ હતી જ્યારે પાણીનો અણુ લઈ લેવો હોય ત્યારે એસિડ કયો વપરાય? સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ. અને જો પાણી આપવું હોય તો કયો એસિડ વપરાય? મંદ સલ્ફ્યુરિક એસિડ. આનું નામકરણ જોઈએ તો આ ભાગ આલ્કોહોલ વાળો ભાગ છે. જુઓ આ ભાગ ક્યાંથી આવેલો છે? આલ્કોહોલમાંથી. અને આ ભાગ એસિડ વાળો ભાગ છે. જુઓ આ ભાગ આવેલો છે કાર્બોક્સિલિક એસિડ વાળો ભાગ. આ ભાગ કયો છે? આલ્કોહોલ વાળો ભાગ. તો આનું નામકરણ આલ્કોહોલ વાળા ભાગ તરફથી થાય. હમણાં એસિડ વાળા ભાગને ભૂલી જાઓ તો આપણને એક કાર્બન વાળો મિથાઇલ સમૂહ દેખાય છે. CH4 હોય તો મિથેન, પણ એક હાઇડ્રોજન ઘટી જાય એટલે એ ગ્રુપને કહેવાય આઇલ પ્રત્યય વાળું આલ્કાઇલ ગ્રુપ. તો એ કોઈ સક્રિય સમૂહ નથી, પણ જ્યારે એની એક સંયોજકતા વપરાયેલી હોય ત્યારે એને આલ્કાઇલ શબ્દ વાપરવામાં આવે છે. તો આ સમૂહ થશે મિથાઇલ. આ એનું નામ થઈ ગયું મિથાઇલ. હવે મિથાઇલને ભૂલી જાઓ થોડી વાર. ચલો મિથાઇલને આપણે બંધ કરી દો. કેટલા કાર્બન વાળો એસિડ છે? એક અને બે કાર્બન વાળો એસિડ. બે કાર્બન વાળા એસિડને શું કહેવાય? ઇથેનોઇક એસિડ. અહીંયા એસ્ટર છે એટલે પ્રત્યય લાગશે એટ. તો હવે આનું નામ થશે મિથાઇલ ઇથેનોએટ. મિથાઇલ ઇથેનોએટ. અથવા તો આનું નામ થશે મિથાઇલ. એસિટિક એસિડ પણ કહેવાય એટલે એના પરથી મિથાઇલ એસિટેટ આવું નામ થશે. અહીંયા આપણે થોડા વધુ સંયોજનો લઈએ જેથી તમને સહેલાઈથી સમજાય. ચાલો માની લો કે આ રીતનું સંયોજન છે HCOOCH3. આનું નામ શું થશે? તો આ એસ્ટર છે. એસ્ટર હોવાથી આનું નામ પહેલા આવશે મિથાઇલ. હવે મિથાઇલને દાબી દો. શું વધ્યું બાકી? કયો એસિડ વધ્યો? એક કાર્બન વાળો એસિડ. જુઓ એક કાર્બન વાળા એસિડને શું કહેવાય? મિથેનોઇક એસિડ અથવા તો ફોર્મિક એસિડ. તો મિથેનોઇક એસિડ અથવા ફોર્મિક એસિડ એટલે આનું નામ થશે મિથાઇલ મિથેનોએટ. અથવા આનું નામ થશે મિથાઇલ ફોર્મેટ. તો આ એસ્ટરનું નામકરણ છે. આજે એસ્ટર બન્યો એ મીઠી વાસ ધરાવે. એટલે જો તમે લેબોરેટરીમાં આ પ્રક્રિયા કરીને એસ્ટર બનાવો તો જે કસનળીમાં તમે મિથેનોલ વત્તા એસિડ નાખો, સલ્ફ્યુરિક એસિડના સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના એક બે ટીપા નાખીને ગરમ કર્યું એટલે થોડી જ વારમાં તમને ફળ જેવી મીઠી વાસ આવે. એ ફળ જેવી મીઠી વાસ છે ને એ શેની હોય? એસ્ટરની.
એટલે જે તમે મેંગો ચોકલેટ ખાવ હો કે સ્ટ્રોબેરી ચોકલેટ ખાવ હો એની અંદર મૂળભૂત રીતે તો સુગર જ હોય છે અને સુગર સિવાય આવા એસ્ટર ઉમેરેલા હોય છે જે ખાદ્ય સ્વરૂપમાં હોય છે એટલે એ એસ્ટર છે એ જ્યારે તમે ચોકલેટ ખાવ ત્યારે તમને સ્વાદ આપે ખટ મીઠો અને સ્મેલ આપે સ્ટ્રોબેરીની એટલે તમને સ્ટ્રોબેરી જેવો સ્વાદ આવે એ જ રીતે જો મેંગોની ખાતા હોય તો તમને સ્મેલ આપે મેંગોની તો આ મિથાઇલ ઇથેનોએટ અથવા તો મિથાઇલ એસિટેટ એસ્ટરની સ્મેલ કેવી હોય છે મીઠી એટલે અહીંયા તમને મીઠા ફળ જેવી વાસ આવશે હવે આપણે આનાથી અવળી પ્રક્રિયા લઈ મિથાઇલ ઇથેનોએટની આપણે પાણી સાથે પ્રક્રિયા કરી CH3COOCH3 નામ શું થશે મિથાઇલ ઇથેનોએટ પ્રક્રિયા કરી પાણી સાથે આ ક્રિયાને એનું જળ વિભાજન કહેવાય શું વાપરશું મંદ H2SO4 આનાથી અવળી પ્રક્રિયા થઈ અહીંયા આ બેમાંથી તમે પાણીનો અણુ કાઢી લીધો એટલે તમને એસ્ટર મળ્યો તો એસ્ટરમાં પાણીનો અણુ ઉમેરો એટલે તમને મળે એસિડ પ્લસ આલ્કોહોલ ટૂંકમાં અવળી પ્રક્રિયા શું મળે ઇથેનોઇક એસિડ પ્લસ મિથેનોલ આપણે આના પહેલાના લેક્ચરમાં ચર્ચા થઈ ગઈ હતી કે જો તમારે પાણીનો અણુ લઈ લેવો હોય તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરો પાણીનો અણુ આપવો હોય તો મંદ સલ્ફ્યુરિક એસિડ હાજર જોઈએ એટલે અહીંયા પાણીનો અણુ છે એ અહીંયા ઉમેરાય આની સાથે ઓ એચ જોડાય અને પેલા સાથે એચ જોડાય પાણીનું વિયોજન આ રીતે થાય એચ ઓ એચ આ હાઇડ્રોજન છે એ જોડાય CH3COO સાથે અને આ OH છે એ જોડાય CH3 સાથે એટલે તમને મિથેનોલ પ્લસ એસિડ રિટર્ન મળે તો આ પહેલી પ્રક્રિયા હતી એનાથી અવળી પ્રક્રિયા છે એસ્ટરનું રૂપાંતર શેમાં થાય છે આલ્કોહોલ પ્લસ એસિડમાં ચાલો હવે આપણે જોઈએ એસ્ટરની બીજી પ્રક્રિયાઓ જો એસ્ટરની પ્રક્રિયા એને ઓએચ સાથે કરવામાં આવે આ એસ્ટરની પ્રક્રિયા એને ઓએચ સાથે કરવામાં આવે એટલે કે CH3COOCH3 વત્તા એને ઓએચ તો અહીંયા આ ઓએચ સમૂહે એ મિથાઇલ સમૂહ સાથે જોડાય અને સોડિયમ CH3COO સાથે જોડાય એટલે આવી પ્રોડક્ટ મળે CH3COONA વત્તા CH3OH આ છે એસ્ટરની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા આનું નામ આપણને આવડે છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ આ હતો આપણો એસ્ટર શું નામ હતું મિથાઇલ એસિટેટ હવે આનું નામ શું થશે નામ ક્યાંથી સ્ટાર્ટ થશે સોડિયમથી તો પહેલા નામ આવશે સોડિયમનું જે રીતે અહીંયા પેલા નામ મિથાઇલનું આવ્યું હતું એ રીતે સોડિયમને બંધ કરી દો શું દેખાય છે બે કાર્બનવાળો એસિડ બે કાર્બનવાળો એસિડ કયો હોય એસિટિક એસિડ અથવા તો ઇથેનોઇક એસિડ તો નામ થશે એસિટેટ અથવા ઇથેનોએટ આ શું હતો મિથેનોલ તો આપણે વાત કરતા હતા એસિટિક એસિડની પણ એસિટિક એસિડમાં વચ્ચે એસ્ટર આવી ગયો એટલે આના પછીની બે પ્રક્રિયાઓ આપણે એસ્ટરની લીધી એસ્ટરની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા અને એસ્ટરનું જળ વિભાજન આપણે એ જોયું કે જો તમે એસિડ પ્લસ આલ્કોહોલનું નિર્જલીકરણ કરો
એસિડ એટલે અહીંયા શું અર્થ કરવાનો, કાર્બોક્સિલિક એસિડ પ્લસ આલ્કોહોલ. જો નિર્જલીકરણ કરો એટલે કે એમાંથી પાણીનો અણુ દૂર કરો તો તમને મળે એસ્ટર પ્લસ પાણી. અને આનાથી અવળું, જો તમારી પાસે એસ્ટર હોય એમાં પાણી ઉમેરો તો આ પ્રક્રિયાને કહેવાય જળ વિભાજન. તો તમને મળે એસિડ યાને કે કાર્બોક્સિલિક એસિડ પ્લસ આલ્કોહોલ. અહીંયા નિર્જલીકરણ માટે શું વપરાય, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ. અને જલીયકરણ માટે શું વપરાય, મંદ સલ્ફ્યુરિક એસિડ. તો આ બે પ્રક્રિયાઓ આપણે અહીંયા લખેલી છે. તો આ હતી એસ્ટરની પ્રક્રિયાઓ. હવે આપણે આ જ પ્રક્રિયકો સાથે પ્રક્રિયાઓ જોઈએ ઇથેનોલની, સોરી ઇથેનોઇક એસિડની. આ ઇથેનોઇક એસિડની એસ્ટર બનાવટ હતી એટલે એને એસ્ટરિફિકેશન નામ આપ્યું હતું. હવે જોઈએ આ જ પ્રક્રિયાઓ ઇથેનોઇક એસિડની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે અને દરેક સાથે. ચાલો શું નામ થશે, ઇથેનોઇક એસિડ. આની પ્રક્રિયા NaOH સાથે કરો. અહીંયાથી OH સમૂહ દૂર થાય ને અહીંયાથી હાઇડ્રોજન દૂર થાય એટલે આવું બને CH3COONA વત્તા H2O. નામ થશે, પેલા નામ આવે સોડિયમનું, નામ શું થશે સોડિયમ. હવે સોડિયમનું નામ લખી નાખ્યું, બે કાર્બન વાળો એસિડ એટલે નામ શું થશે સોડિયમ ઇથેનોએટ, અથવા આનું નામ થશે સોડિયમ એસિટેટ. ગમે તે નામ તમે આપી શકો. આ શું હતું, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. હવે જો તમે આ ઇથેનોઇક એસિડની પ્રક્રિયા સોડિયમ કાર્બોનેટ સાથે કરો તો અહીંયા રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે આ સોડિયમ અહીંયા જોઈન્ટ થાય. અહીંયા જે રીતે સોડિયમ જોઈન્ટ થયો હતો એ જ રીતે આ સોડિયમ છે એ આ COO સાથે જોઈન્ટ થાય એટલે બને CH3COONA વત્તા બીજું છૂટું પડે કાર્બોનિક એસિડ. ધ્યાન આપજો, CO3 એ હાઇડ્રોજન સાથે જોઈન્ટ થાય. CO3 ઉપર -2 વીજભાર હોય. CO3 ઉપર -2 વીજભાર હોય, હાઇડ્રોજન ઉપર +1 વીજભાર હોય. CO3 અને H+ બંને જોઈન્ટ થાય એટલે શું બનાવે, H2CO3. એટલે અહીંયા જે પ્રોડક્ટ મળે, એક પ્રોડક્ટ આ મળે અને બીજી પ્રોડક્ટ મળે H2CO3, પણ H2CO3 નું વિઘટન થાય. વિઘટન થાય એટલે બને H2O પ્લસ CO2. તો અહીંયા જે પ્રોડક્ટ મળશે એ શું મળશે, આના પછી શું પ્રોડક્ટ મળશે આપણને, H2O પ્લસ CO2. અહીંયા બીજી પ્રોડક્ટ મળશે પાણી પ્લસ કાર્બન ડાયોક્સાઇડ, આ પ્રોડક્ટ મળશે. ચલો સંતુલિત કરો. એને કેટલા હતા, બે, અહીંયા તો એક જ છે તો બે એને કરવા હોય તો આને બે વડે ગુણવા પડે. જુઓ બે એને થઈ ગયા. હવે CH3COO કેટલા થયા, બે, અહીંયા તો CH3COO એક જ હતા તો બે કરવા હોય તો આને બે વડે ગુણવા પડે. બાકી બધું થઈ ગયું, જોઈ જુઓ. ચાલો CH3COO બે થઈ ગયા. ચાલો હાઇડ્રોજન ગણો, હાઇડ્રોજન અહીંયા બે હતા, અહીંયા પાણી સાથે જોઈન્ટ થયા બે. ઓક્સિજન કુલ ગણો, બે દુ ચાર, ચાર ને ત્રણ સાત,
અહીંયા ગણો, બે દુ ચાર, પાંચ છ સાત, કાર્બન અહીંયા એક, અહીંયા એક થઈ ગયું. તો જો તમે એની સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરો તો તમને પ્રોડક્ટ શું મળે છે? સોડિયમ ઇથેનોએટ. ચાલો આગળ ઉપર જોઈએ. જો એસિટિક એસિડની પ્રક્રિયા સોડિયમ બાયકાર્બોનેટ સાથે કરવામાં આવે એને HCO3 નામ થશે, સોડિયમ બાયકાર્બોનેટ. તો અહીં રાસાયણિક પ્રક્રિયા થઈ અને આ સોડિયમ આની સાથે જોઈન્ટ થાય છે એટલે બનશે આવું CH3COONA. નામ શું થશે? સોડિયમ. કેટલા કાર્બન છે? બે કાર્બન. બે કાર્બન એટલે ઇથેનોએટ અથવા તો એસિટેટ, વત્તા આ હાઇડ્રોજન અહીંયા જોઈન્ટ થાય એટલે બનાવે H2CO3. H2CO3 એનું વિઘટન થાય એટલે બને H2O વત્તા CO2. આ સંતુલિત છે, જોઈ જુઓ. તો આ હતા ઇથેનોઇક એસિડના રાસાયણિક ગુણધર્મો. રાસાયણિક ગુણધર્મોમાં પહેલા જ આપણે એની પ્રક્રિયા આલ્કોહોલ સાથે કરી, શું બન્યું? એસ્ટર. ત્યાર પછી આપણે એ એસ્ટરનું જળ વિભાજન કર્યું એટલે પરિપાશો મળ્યો એસિડ પ્લસ આલ્કોહોલ. એ એસ્ટરની કોની સાથે પ્રક્રિયા કરી? NaOH સાથે. આ પ્રક્રિયા એસ્ટરની NaOH સાથે ને આ પ્રક્રિયા એસિડની NaOH સાથે. જુઓ પ્રોડક્ટમાં શું તફાવત છે, તમને ખબર પડી જાય. પછી આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી, એ જ પ્રોડક્ટ સોડિયમ કાર્બોનેટ આપે. મુખ્ય પ્રોડક્ટ તો સેમ સમાન રહેશે, ત્રણેયમાં સાઇડ પ્રોડક્ટ બદલાશે. આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ હતો, આની અંદર ફક્ત OH હોય એટલે ફક્ત પાણી મળે. કાર્બોનેટમાં કાર્બોનેટ એટલે કાર્બનવાળું સંયોજન હોય એટલે પાણી વત્તા CO2 મળે. એ જ રીતે બાયકાર્બોનેટમાં પણ કાર્બનવાળું સંયોજન હોય એટલે તમને શું મળે? પાણી વત્તા કાર્બનનું સંયોજન એટલે કે કાર્બન ડાયોક્સાઇડ. તો આજે આપણે આ ટોપિક અહીંયા પૂરો થાય છે. હવે આવે છે સાબુ બનાવવાની ક્રિયા. આના પછીનો ટોપિક આપણે લેશું સાબુ બનાવવાની ક્રિયા, જેને આપણે સાબુનીકરણ નામ આપશું. સાબુ અથવા ડિટર્જન્ટ, આને પ્રક્ષાલકો કહે છે. પ્રક્ષાલન એટલે કોઈ પણ કાપડને અથવા તો કોઈ પણ વસ્તુને ધોવી, સાફ કરવી. તો જે કોઈ પણ વસ્તુને ધોવા માટે કે સાફ કરવા માટે જે પદાર્થો વપરાય છે એને શું નામ આપે છે? પ્રક્ષાલકો. આપણે પ્રથમ સાબુ બનાવવાની ક્રિયા જોઈએ. સાબુ બનાવવાની ક્રિયાને સેપોનિફિકેશન કહેવાય. જો તમે વનસ્પતિ તેલ, કોઈ પણ પામ ઓઇલ હોય, કપાસિયા તેલ હોય, ગમે તે ચાલે, એ વનસ્પતિ તેલની પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરો. તમે આને સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ગરમ કરો. કોને? વનસ્પતિ તેલને. વનસ્પતિ તેલમાં ફેટી એસિડ હોય. વનસ્પતિ તેલમાં શું હોય? ફેટી એસિડ. ફેટી એસિડ એટલે કાર્બોક્સિલિક એસિડ વર્ગનો વધુ કાર્બન સંખ્યા ધરાવતો એસિડ. માની લો કે કાર્બોક્સિલિક એસિડ વર્ગમાં ત્રણ કાર્બન હોય એટલે પ્રોપેનોઇક એસિડ હોય તો એને ફેટી એસિડ ન કહેવાય, કારણ કે ત્રણ જ કાર્બન છે. પણ માની લો કે એમાં 15 કાર્બનની શૃંખલા હોય,
CH3 CH2 CH2 એવી રીતે ઈ લાઈન 15 કાર્બનની હોય તો એક એ એસિડને ફેટી એસિડ કહેવાય. તો વનસ્પતિ તેલ એટલે એની અંદર વિવિધ પ્રકારના ફેટી એસિડ હોય છે. આની NaOH સાથે પ્રક્રિયા કરો એટલે તમને અહીંયા મળે એસ્ટર, જેને આપણે નામ આપીશું સોડિયમ ફેટી એસિડ. જો અને વત્તા મળે પાણી. આ એસ્ટર ને આપણે ફેટી એસિડ નો સોડિયમ ક્ષાર કહી શકી. શું કહી શકી? સોડિયમ ક્ષાર વત્તા, સોરી પાણી નહીં, અહીંયા ગ્લિસરોલ મળશે. આ પ્રક્રિયા લેબોરેટરીમાં થઈ શકે. અહીંયા નામ જ લખી ગ્લિસરોલ. તો ફેટી એસિડનો સોડિયમ ક્ષાર છે એને જ કહેવાય સાબુ. આ જે એસ્ટર મળે છે એને જ શું કહેવાય? સાબુ. સાબુ એટલે વાસ્તવમાં કંઈ નહીં, સાબુ એટલે શું? જે ફેટી એસિડ હતો એનો સોડિયમ ક્ષાર. આપણે સાબુનું બંધારણ જોઈએ. આ ફેટી એસિડ હકીકતમાં કાર્બનના 15-17 કાર્બન ધરાવતા હોય છે. એટલે સાબુનું બંધારણ આવું થાય. જોજો, CH3 CH2 CH2 COONA આ થયું સાબુનું બંધારણ. અથવા CH3 CH2 15 CH2 COONA આ થયું સાબુનું બંધારણ. એટલે સાબુના બંધારણમાં આ રીતનું હોય. જુઓ, C15 H31 COONA, જુઓ 13, 14 અને 15 કાર્બન, 13 × 26 27 28 29 30 31 COONA. અથવા તો ઘણા સાબુમાં આ બંધારણ 17 કાર્બનનું હોય છે, 17 35 COONA આ થયું સાબુનું બંધારણ. આ સાબુનું બંધારણ છે. સાબુ એટલે આવો અણુ, જેને આપણે નામ શું આપ્યું? તો ફેટી એસિડનો સોડિયમ ક્ષાર. તો આ છે ફેટી એસિડ, એનો કયો ક્ષાર? સોડિયમ ક્ષાર. અહીંયા સોડિયમની જગ્યાએ પોટેશિયમ હોય તો એ થાય નાવાનો સાબુ, સોડિયમ હોય તો એ થાય ધોવાનો સાબુ. આપણે જોઈએ અહીંયા આને આપણે આ બંને છે એ શું છે? ધોવાના સાબુ હે. જો કોઈ પણ એકમાં આપણે લઈ લઈએ સમજવા માટે, અહીંયા પોટેશિયમ હોય એટલે કે એનો પોટેશિયમ ક્ષાર હોય તો આ થાય નાહવાનો સાબુ, કારણ કે આ સોફ્ટ હોય. ધોવાનો સાબુ છે ને એમાં રહેલો સોડિયમ એ થોડો જલદ અસર ઉત્પન્ન કરે, એટલે ચામડીમાં દાહક અસર ઉત્પન્ન કરે. એટલે કપડાં ધોવા માટે આ સાબુ વપરાય છે, નાવા માટે આ સાબુ વપરાય, જેની અંદર સોડિયમની જગ્યાએ શું હોય? પોટેશિયમ. એટલે તમે કહી શકો કે કપડાં ધોવાનો સાબુ એટલે ફેટી એસિડનો સોડિયમ ક્ષાર, પણ નાવાનો સાબુ એટલે ફેટી એસિડનો કયો ક્ષાર થાય? પોટેશિયમ ક્ષાર. તો આ પોટેશિયમ ક્ષાર છે એ નાવાના સાબુ તરીકે વપરાય. હવે આપણે સાબુની રચના છે એ કમ્પ્લીટલી જોઈએ. ધ્યાન આપજો, આ સાબુને હું આ રીતે દર્શાવી શકું. જુઓ, CH3 CH2 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 COONA. જુઓ, આ સાબુની અંદર બે ભાગ છે. આ ભાગ છે ને, આ ભાગ ધ્રુવીય ભાગ છે, કારણ કે એનામાં COO ઉપર માઇનસ વીજભાર હોય, એને ઉપર પ્લસ વીજભાર હોય, અને આ ધ્રુવીય ભાગ છે. જ્યારે આ આખે આખી હાઇડ્રોકાર્બનની શૃંખલા છે. આ શું છે? હાઇડ્રોકાર્બન શૃંખલા, જે અધ્રુવીય ભાગ છે. ધ્રુવીય ભાગ હોય એ પાણી પ્રત્યે આકર્ષાય,
ध्रुवीय पदार्थ ध्रुवीय प्रत्ये आकर्षाय, बिन ध्रुवीय पदार्थ बिन ध्रुवीय प्रत्ये आकर्षाय। बिन ध्रुवीय અને ધ્રુવીય ઈ બે એકા બીજા પ્રત્યે આકર્ષાય નહીં, તો આ ધ્રુવીય ભાગ છે ઈ પાણી પ્રત્યે આકર્ષાય, બિન ધ્રુવીય ભાગ છે ઈ પાણી પ્રત્યે અપાકર્ષણ અનુભવે। એટલે જે બિન ધ્રુવીય ભાગ હતો એને કહે છે હાઇડ્રોફોબિક ભાગ, હાઇડ્રો એટલે પાણી, હાઇડ્રોફોબિક ભાગ, અને ધ્રુવીય ભાગ છે એને કહે છે હાઇડ્રોફિલિક ભાગ। ફિલિક નો અર્થ થાય જે હાઇડ્રો પ્રત્યે આકર્ષણ ધરાવતું હોય, ફોબિક નો અર્થ થાય જે હાઇડ્રો પ્રત્યે અપાકર્ષણ ધરાવતું હોય। હાઇડ્રો એટલે પાણી, આ જલ આકર્ષક, આ જલ અપાકર્ષક, એટલા માટે હડકવાના રોગને હાઇડ્રોફોબિયા કહે છે, કારણ કે જેને હડકવાનો રોગ લાગુ પડ્યો હોય પાણી જોવે ને એટલે વધુ ઉત્તેજિત થાય, એટલા માટે ત્યાં પણ આ શબ્દ વાપરે છે। આ આખે આખા સ્ટ્રક્ચરને સંકેતમાં આ રીતે દર્શાવે છે। આ રીતે આજે છે એને માથું કહે છે, અને માથું છે એ શું છે? હાઇડ્રોફોબિક। અને આ આખે આખો પાર્ટ છે આને કહે છે પૂંછડી। તો પૂંછડી શેની બનેલી છે? હાઇડ્રોકાર્બન શૃંખલાની, જેને જે ભાગ કયો છે? અધ્રુવીય ભાગ। હવે આપણે અહીંયા આ આખે આખી સાબુની મેલ દૂર કરવાની ક્રિયા જોઈશું કે મેલ કઈ રીતે દૂર કરે છે સાબુ। તો જ્યારે તમે સાબુને પાણીમાં નાખો, આપણે ટોટલ ઘટના આકૃતિ દ્વારા સમજશું। માની લો કે આની અંદર પાણી ભર્યું છે, આ પાણીમાં આપણે સાબુને ઉમેરો, તો સાબુનો કયો પાર્ટ પાણી પ્રત્યે આકર્ષણ અનુભવતો હતો? સાબુનો કયો ભાગ પાણી પ્રત્યે આકર્ષણ અનુભવે? તો માથાવાળો ભાગ। પૂંછડી શું અનુભવે પાણી પ્રત્યે? અપાકર્ષણ। એટલે અહીંયા માથાવાળો ભાગ પાણી ઉપર રહે અને પૂંછડી પાણીની સપાટી ઉપર રહે। જુઓ, સાબુના વિવિધ અણુઓ આ રીતે ગોઠવાય, બરોબર છે? એટલે આપણે આનું લખાણ લખીએ તો માથું ક્યાં રહે? પાણી અંદર। પૂંછડી ક્યાં રહે? સપાટી પર। અને લખાણમાં કન્વર્ટ કરતું જવાનું, વાતમાં કઈ નથી। હવે જ્યારે આ પાણીની અંદર કોઈ મેલયુક્ત કાપડ ઉમેરવામાં આવે, આપણે આ એક કાપડ ઉમેર્યું, કાપડની અંદર આપણે અહીંયા સમજી લઈએ એક બ્લુ રંગનો મેલ હતો, આ છે મેલ, આ શું છે? મેલ। તો જે મેલ છે ને એ બનેલો હોય તેલી પદાર્થોનો, તમે હાથની અંદર ઓઇલ હોય કે કાપડ ઉપર ઓઇલના ડાઘા હોય કે હાથની અંદર તેલી પદાર્થ હોય, પછી ધૂળ ચોટે ને એ ધૂળ સહેલાઈથી દૂર ન થાય, એને આપણે મેલ કહીશું। મેલ એટલે બીજું કઈ નહીં પણ તેલી પદાર્થ સાથે ધૂળનું મિશ્રણ, અથવા તો તેલી પદાર્થ સાથે અન્ય પદાર્થોનું મિશ્રણ, જેને આપણે મેલ કહીશું। તો તેલ છે ને એ પાણી પ્રત્યે અપાકર્ષણ અનુભવે, તો જે તેલી પાર્ટ છે ઓઇલવાળો ભાગ, તમે અખતરો કરજો, હાથ ઉપર ઓઇલ ચોડજો, પછી પાણીથી સાફ કરજો તો પાણી ટચ જ નહીં થાય, પાણી દૂર રહેવાનો પ્રયત્ન કરશે। તો જે ઓઇલવાળો અથવા તો તેલવાળો ભાગ છે, એ તેલવાળા ભાગને આપણે મેલ કહીશું। ધ્યાન આપજો, તેલ પાણી પ્રત્યે અપાકર્ષણ અનુભવે, તો આનો કયો પાર્ટ તેલ પ્રત્યે આકર્ષણ અનુભવશે? માથાવાળો કે પૂંછડીવાળો? પૂંછડીવાળો, કારણ કે માથું એ પાણી પ્રત્યે આકર્ષણ અનુભવે, તો તેલ પ્રત્યે શું અનુભવે? અપાકર્ષણ। પૂંછડી છે એ તેલ પ્રત્યે શું અનુભવે? આકર્ષણ। તો અહીંયા હવે અવળી ક્રિયા થશે, પૂંછડી છે તે અંદર રહેશે ને માથું મેલની બહાર રહેશે। જુઓ, ઘટના શું બની? માથું છે એ મેલની બહાર અને પૂંછડી છે એ મેલની અંદર,
આ રીતે ઘટના બનશે. હવે અહીંયા થાય છે કેવું જુઓ, આને આપણે સાબુ ગણી લઈએ તો સાબુના બે પાર્ટ છે, માથું અને પૂંછડી, બંને એકબીજા સાથે જોડાયેલા છે. પૂંછડી છે એ મેલ પ્રત્યે આકર્ષણ ધરાવે, માથું છે એ મેલથી દૂર જવાનો પ્રયત્ન કરે. માથું મેલ પ્રત્યે આકર્ષણ ધરાવતું નથી, એનાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે. એટલે આ મેલ જે કપડાની સપાટી સાથે ચોટેલો છે એ મેલ ઉપર બે પ્રકારના આકર્ષણ બળ લાગે છે. પૂંછડી છે એ મેલને પકડી રાખે અને માથું અહીંયાથી દૂર જવાનો પ્રયત્ન કરે. ઘટના સમજાય છે? માની લો કે આ છે મેલ, આ છે મેલ, પૂંછડીએ મેલને પકડી રાખ્યો, પૂંછડી મેલને મેલ પ્રત્યે આકર્ષણ ધરાવે, માથું અહીંયા દૂર જવાનો પ્રયત્ન કરે, મેલ આકર્ષાયેલો છે સપાટી સાથે. આવા ઘણા અણુઓ ફરતે જોડાઈ જાય. એક સમય એવો આવે કે આ અણુનું જે માથાનું દૂર જવાનો પાર્ટ છે એની તાકાત મેલની કાપડ સાથે ચોટી રહેવાની તાકાત કરતાં વધી જાય. એ સમયે આ મેલ કાપડ પરથી આ સ્વરૂપે દૂર થાય. આ કાપડ થઈ ગયું ચોખ્ખું, મેલ છે એ આ સ્વરૂપે દૂર થશે. અહીંયા મેલ થઈ ગયો દૂર, જુઓ આ જે સાબુ પ્લસ મેલ નો આપણને જે સંયોજન મળ્યું આને નામ આપે છે મિસેલ. મિસેલ નામ આપે છે. જ્યારે તમે કોઈ પણ મેલ વાળું કાપડ ઉમેરો ત્યારે એક મેલ ન હોય એની અંદર કેટલાય મેલના ડાઘા હોય. આ તો આપણે એક ઉદાહરણ માટે લીધું. એટલે સાબુનું જ્યારે સાબુની ક્રિયા મેલ દૂર કરવાની પૂરી થાય ત્યારે એની અંદર અસંખ્ય મિસેલ હોય, અને મિસેલ જ્યારે પાણીમાં ઓગળેલા હોય ત્યારે એ કલીલ દ્રાવણ બનાવે. મિસેલ પ્લસ પાણી એનું જે મિશ્રણ છે એને કલીલ દ્રાવણ કહેવાય, અને આ કલીલને પાયસ અથવા ઇમલ્સન કહેવાય. તમે જાણો છો કે જ્યારે કલીલ દ્રાવણ હોય એની ઉપર સૂર્યપ્રકાશ પડે તો સૂર્યપ્રકાશનું એ પ્રકિરણન કરે. ટિન્ડલ અસરની બધા કલીલના ગુણધર્મો આપણે આવી ગયા છે. તો જ્યારે સાબુ નું દ્રાવણ હોય એમાં આવા અસંખ્ય મિસેલ હોય, એટલે આ મિસેલ ઉપર જ્યારે સૂર્યપ્રકાશ પડે ત્યારે એનું પ્રકિરણન કરે, જેને કારણે સાબુનું દ્રાવણ ધૂંધળું દેખાય. સમજણ પડે છે? આવા અનેક મિસેલ બને અને એ મિસેલ એકબીજા પ્રત્યે અપાકર્ષણ અનુભવે, એટલે ફરી પાછા સપાટી સાથે જોડાય નહીં. સમજણ પડી? તો આ હતી સાબુની બનાવટ અને સાબુની મેલ દૂર કરવાની ક્રિયા. જ્યારે મેલ છે એ મિસેલ સ્વરૂપે અહીંયા શું થશે? દૂર થશે. હવે એક થોડું બાકી છે એ લઈ લઈએ કે જો પાણીની અંદર કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષાર હોય તો એવા પાણીને કઠિન પાણી કહેવાય. આ કેલ્શિયમ અને મેગ્નેશિયમ સાથે સાબુ હોય, સાબુ એ જોડાઈને અદ્રાવ્ય ક્ષાર બનાવે. ધ્યાન આપજો, સાબુ ને મેલ દૂર કરવો હોય તો પેલા સાબુ ને પાણીમાં ઓગળવું પડે. એટલે સાબુ જ્યારે સાબુનો છેલ્લો પાર્ટ સોડિયમ કે પોટેશિયમ સાથે જોડાયેલો હોય ત્યારે પાણીમાં સેલાઈથી ઓગળે, ઓગળે તો એ મેલ દૂર કરવાની ક્રિયા કરી શકે. સમજણ પડે છે? એટલે જો સાબુ ઓગળે જ નહીં તો મેલ દૂર થઈ શકે નહીં. અહીંયા આ એને અને સીઓ માઇનસ પાર્ટ જુદા પડવા જોઈએ, જુદા પડે તો જ એ પાણીમાં ઓગળે. અને
पानी में ओगड़े अने शू थई सके ये मेल ने दूर करी सके। हवे जिया सोडियम से यहाँ कैल्शियम अने मैग्नेशियम जोड़ी जाए ये साबु साथे प्रक्रिया करीने अद्रव्य क्षार बनावे जेथी साबुनी क्षमता घटे ये मेल दूर करी सके नहीं। एटले कठिन पानी में साबुना फीण ओछा उत्पन्न थाय। कठिन पानी एटले घणीवार बोर माथी आपणे पानी खेंची एमां सोल्ट वधारे होय तो साबु लागे ज नहीं जल्दी थी। अने जो नर्मदा नु पानी होय तो एमां साबु झड़पी लागे कारण के ए पानी प्योर वरसाद नु पानी छे एटले एमां आवा सोल्ट होता नथी। एटले आ जग्याए डिटर्जंट नो उपयोग करवामां आवे छे। डिटर्जंट नु स्ट्रक्चर आवु जोईए। આપણે સાબુને આ શૃંખલાને આર કીધી એટલે સાબુને આપણે આર સીઓ એને તરીકે દર્શાવીએ આથીઓ સાબુ। તો ડિટર્જન્ટનું સૂત્ર આવું થાય આર એસઓ થ્રી એન એ આવું ડિટર્જન્ટનું સૂત્ર થાય। અને ડિટર્જન્ટ કેલ્શિયમ અને મેગ્નેશિયમ સાથે અદ્રાવ્ય ક્ષાર બનાવતો નથી। ન બનાવે કોણ ન બનાવે ડિટર્જન્ટ સાબુ બનાવે। એટલે કઠિન પાણીમાં પણ ડિટર્જન્ટ કામ આપે છે। જ્યારે કઠિન પાણીમાં સાબુ કામ આપતો નથી તો આપણે આખે આખી પ્રોસેસ જોઈએ તો અહીંયા આ સાબુની મેલ દૂર કરવાની ક્રિયા અને એ ટોપિક પૂરો થાય છે। ચાલો આખે આખું જોઈએ તો પહેલા સાબુ એટલે શું તો ફેટી એસિડનો સોડિયમ ક્ષાર જેને તમે આર સીઓએનએ તરીકે દર્શાવી શકો। આર બરાબર ખૂબ જ લાંબી કાર્બન શૃંખલા હોય જેમાં કાર્બન 15-17 જેટલા હોય એટલે C15H31COONa અથવા તો C17H35COONa બરોબર છે। આ કયો સાબુ સોડિયમ હોય તો ધોવાનો સાબુ અને પોટેશિયમ હોય તો નાવાનો સાબુ તો પોટેશિયમ ક્ષાર એટલે નાવાનો સાબુ। સાબુની રચના જોઈએ તો એની અંદર હાઇડ્રોકાર્બન શૃંખલા હોય અને COO માઇનસ વાળો ભાગ હોય। COO માઇનસ વાળો ભાગ ધ્રુવીય થયો જેને આપણે માથું કીધું જે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે એટલે એ ભાગ કેવો થયો હાઇડ્રોફિલિક। શૃંખલા છે એ હાઇડ્રોકાર્બનની છે પાણી પ્રત્યે અપાકર્ષણ ધરાવે અધ્રુવીય છે એટલે એને શું કીધું હાઇડ્રોફોબિક। કાર્બનની શૃંખલાને આપણે પૂંછડી કહી દીધી સીઓ માઇનસ વાળો ભાગ હતો જે ધ્રુવીય હતો હાઇડ્રોફિલિક હતો એને માથું કહી દીધું એટલે માથું પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે પૂંછડી પાણી પ્રત્યે અપાકર્ષણ ધરાવે। જ્યારે એને પાણીમાં નાખવામાં આવે ત્યારે માથું આકર્ષણ એટલે પાણી અંદર પૂંછડી અપાકર્ષણ એટલે પાણીથી દૂર રહેવા પ્રયત્ન કરે એટલે એ સપાટી ઉપર હોય। જ્યારે કોઈ મેલયુક્ત કાપડ નાખી ત્યારે ઘટના અવળી થાય। હવે મેલ સાથે આકર્ષણ ધરાવે છે પૂંછડી માથું નથી ધરાવતું તો મેલયુક્ત કાપડ નાખી ત્યારે પૂંછડી મેલ અંદર જાય માથું મેલની બહાર રહે। આવી અસંખ્ય અણુઓ મેલ ઉપર જોડાય એટલે એક સમય એવો આવે કે મેલને એ સપાટી પરથી ઉખાડી લે એટલે મેલને સપાટી પરથી ઉખાડી અને મિસેલ સ્વરૂપે દૂર થાય। મિસેલ પ્લસ પાણીનું મિશ્રણ છે એ કલિલ સ્વરૂપમાં હોય એટલે સાબુનું જે દ્રાવણ છે એ ધૂંધળું દેખાય એ કલિલનું નામ પાયસ અથવા ઇમલ્શન છે। ત્યાર પછીનો ટોપિક સાબુની મેલ દૂર કરવાની ક્રિયામાં જે પ્રોબ્લેમ ક્યારે આવે તો જ્યારે સાબુમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ક્ષારો ઓગળેલા હોય ત્યારે એવો સાબુ છે એવા પાણીને કઠિન પાણી કહેવાય। કઠિન પાણીમાં સાબુ એનો અદ્રાવ્ય ક્ષાર બનાવે કેલ્શિયમ અને મેગ્નેશિયમ સાથે જેને કારણે સાબુની મેલ દૂર કરવાની ક્ષમતા ઘટે તો ત્યાં એનું સોલ્યુશન શું છે ડિટર્જન્ટ। ડિટર્જન્ટનું બંધારણ આ રીતનું હોય RSO3NA જ્યાં COO માઇનસ એને હતો અહીંયા શું આવ્યો SO3 માઇનસ એને એ કેલ્શિયમ અને મેગ્નેશિયમ સાથે અદ્રાવ્ય ક્ષાર બનાવતો નથી એના કારણે ડિટર્જન્ટની મેલ દૂર કરવાની ક્ષમતા શું રહે છે જળવાયેલી રહે છે। તો
આ હતો મેલ દૂર કરવાની ક્રિયાનો, સાબુ બનાવવાની ક્રિયાનો છેલ્લો ટોપિક આપણો. ઓકે, થેન્ક યુ.